लोकसभा चूंटणीની સાથે સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા, જેમાં ભાજપના ચારે ઉમેદવારોનો વિજય થયો છે, જેને લઈને આજે આ ચારે ઉમેદવારો ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરશે. શપથ લેનારા આ ચાર ઉમેદવારોમાં આશા પટેલ, જવાહર ચાવડા, પુરુષોત્તમ સાબરિયા અને રાઘવજી પટેલનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ વિધાનસભાના સત્તાધીશો દ્વારા આ ચારે ઉમેદવારોની સૂચના આપી દેવામાં આવી છે. આથી આ ચારે ઉમેદવારો આજે અધ્યક્ષ ચેમ્બરમાં સવારે 10:30 કલાકે શપથ ગ્રહણ કરશે. જામનગર ગ્રામ્યની વિધાનસભા પરથી રાઘવજી પટેલ ચૂંટણી જીત્યા છે અને આજે તેઓ શપથ લેવાના છે. આપણે સીધી જ રાઘવજી જોડે વાત કરીશું. રાઘવજી, જનતાએ તો તમને જીતાડ્યા છે, પરંતુ જનતાની બહુ અપેક્ષાઓ છે, શું વિકાસના કામ કરીશું? જુઓ, જનતાની પહેલી અપેક્ષા તો એ છે કે દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તળે કેન્દ્રની સરકાર રચાય, રાજ્યમાં પણ નરેન્દ્રભાઈનું નેતૃત્વ મજબૂત થાય, એના માટે ભારતીય જનતા પાર્ટીના વધુ ને વધુ લોકો ચૂંટાય, આ દેશની જનતાની અપેક્ષા છે. વાત રહી પ્રશ્નોની, તો પ્રશ્નો તો રહેવાના જ, જેમ જેમ વિકાસ થતો જશે, નવા નવા પ્રશ્નો આવતા જશે અને એ પ્રશ્નોનો ઉકેલ પણ થતો જશે. ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે. સબકા સાથ સબકા વિકાસ ને બધાનો વિશ્વાસ, આ ધોરણે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. ત્યારે મારી પ્રાયોરિટી તો મારા વિસ્તારના ખેડૂતોના પ્રાણ પ્રશ્નો અને ખેડૂતોને વધુમાં વધુ સવલતો મળે, ખેડૂતોનો વધુમાં વધુ વિકાસ થાય, એ મારી પ્રાયોરિટી છે. સાથોસાથ ગામડાનો પણ વિકાસ થાય, કારણ કે મારો મત વિસ્તાર આખે આખો ગ્રામ્ય વિસ્તાર છે અને એમાં મોટી વસ્તી ખેડૂત સમાજની છે. એટલે એના પ્રતિનિધિ તરીકે મારું લક્ષ્ય ખેડૂત અને ગામડાનો વિકાસ જોઈ શકે. ખેડૂતો માટે શું કરશો? કારણ કે પાક વીમો હોય કે પછી ટેકાનો ભાવ હોય, ખેડૂતોમાં એક રોષ જોવા મળે છે, સાંપ્રત સરકાર પ્રત્યે પણ એક રોષ જોવા મળે છે, તો તમારા વિસ્તારમાં ખેડૂતો માટે શું તમે કરશો? જુઓ, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, કુદરતી આપતો સામે એને પાક વીમાનું પૂરતું રક્ષણ મળે, ખેડૂતોને સિંચાઈની પૂરતી સગવડ મળે, ખેડૂતોને વીજળીના પ્રશ્નોમાં જરૂરિયાત મુજબની એને ન્યાય મળે, આ બધાય પ્રશ્નો માટે અસરકારક રીતે સરકારમાં રહી, સરકારમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રજૂઆત કરી અને ખેડૂતોના પ્રશ્નો ઉકલે, એના માટે હું પૂરતો સજાગ રહીશ. દરિયાઈ વિસ્તાર છે, પાણીની વિકટ સમસ્યા છે, પાણી માટે શું કરશો? સામાન્ય રીતે મારા જિલ્લામાં મોટાભાગે નર્મદા પાઇપલાઇન દ્વારા પીવાના પાણીની સમસ્યાનો નિકાલ થયો છે. હજી ઘણા બધા ગામડા, પેટા પરાઓ અને અમુક વિસ્તારો કે જ્યાં અપૂરતું પાણી મળે છે અથવા તો પાઇપલાઇનમાં કાંઈ ફોલ્ટના હિસાબે કોઈ નાના મોટા પ્રોબ્લેમ હોય, આ બધું વ્યવસ્થિત થાય અને આખા મત વિસ્તારને વ્યવસ્થિત પીવાનું પાણી મળી રહે, એના માટેના આયોજનમાં હું પૂરતું ધ્યાન આપીશ. રાજ્યસભાની ચૂંટણી વખતે જે કોંગ્રેસના ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીનો સાથ આપ્યો, એમને સારું સ્થાન મળ્યું છે, આપની શું અપેક્ષા છે? આપને મંત્રીમંડળમાં સ્થાન મળશે? જુઓ, ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યા પછી મારી અપેક્ષા માત્ર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, જે મને કામ સોંપે એ કામ નિષ્ઠાપૂર્વક કરવાની જ છે. આ સિવાય મારી કોઈ અપેક્ષા નથી અને મને આશા છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપે જ છે. ચોક્કસથી તો કહી શકાય કે આજે રાઘવજી પટેલજી આજે શપથ લેવાના છે. તેમનું કહેવું છે કે શપથ બાદ મારો જે જામનગરનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જે પાણીની વિકટ સમસ્યા છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ થાય એવા પ્રથમ મારા પ્રયત્નો રહેશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે રાજેન્દ્રસિંહ પરમાર, વીટીવી ગાંધીનગર.